નમસ્કાર હું મનીષા આપ જોઈ રહ્યા છું સ્પાર્ક ટુડી ન્યૂઝ દશેરાના પર્વે સમીના વૃક્ષનું પૂજન અર્ચન કરવામાં આવે છે આ ખૂબ જ મહત્વની અને જાણવા જેવી વાત છે દશેરાના પર્વે આપણે સૌ જ શસ્ત્ર પૂજન કરતા આવ્યા છીએ પરંતુ આ દિવસે સમીના વૃક્ષ એટલે કે કહી શકાય ખીજડાના જે વૃક્ષ છે તેનું પૂજન અર્ચન કરવામાં આવે છે સમીનું વૃક્ષ ખૂબ જ મહત્વનું છે એવું કહેવામાં આવે છે કે પાંડવોએ જ્યારે વનવાસ કર્યો હતો ત્યારબાદ તેમને પોતાના જે શસ્ત્ર છે તેનો ત્યાગ કરવો પડ્યો હતો અને તે અંતર્ગત સમીના વૃક્ષ નીચે જ તેમના દ્વારા પોતાના જે શસ્ત્ર છે તે દાટી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ અશેરાના દિવસે પૂજન અર્ચન કરીને તેમને તમામ પોતાના જે શસ્ત્ર છે તે બહાર કાઢ્યા હતા વનવાસ જ્યારે તેમનો પૂર્ણ થયો ને ત્યારે તેમના શસ્ત્રો તેમને બહાર કાઢ્યા હતા ત્યારે સમીના વૃક્ષની નીચે જ તેમને શસ્ત્ર મૂક્યા હતા કેમ કોઈ બીજા વૃક્ષ કેમ નહીં અને ત્યારથી જ સમીના વૃક્ષનું પૂજન અર્ચન કરવામાં આવે છે કારણ કે એવું પણ માનવામાં આવે છે કે સમીના વૃક્ષમાં લક્ષ્મીજીનો વાસ છે સ્વયં પોતે લક્ષ્મીજી અત્યારે સમીના રૂપ છે એટલે કે લક્ષ્મી માતાનું સ્વરૂપ સમીના વૃક્ષને માનવામાં આવે છે અંબાજી ખાતે પૂજન અર્ચન કરવામાં આવ્યું છે વૃક્ષનું આજે પણ મંદિરના જે વહીવટદાર છે અંબાજીના આર કે પટેલ તથા તેમજ ભટજી મહારાજ દેવાંગભાઈ ઠાકોર વાસ્તે કાચતે સમીના વૃક્ષનું પૂજન અર્ચન કરવામાં આવ્યું